રોજગારી પૂરી પાડે છે મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનની બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઈ મજૂરી ખેતમજૂરી કરી રોજનું પેટીયું રડી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે ત્યારે હાલ મહીસાગર જિલ્લાના જંગલોમાં ટીમરૂ પાનની સિઝન પૂર બહાર ખીલી છે એટલે ટીમરું પાન એકત્રિત કરી પોતાની રોજીરોટી કમાઈ જીવન ચલાવતા ઘણા આદિવાસી પરિવારો મોટા પ્રમાણમાં જોવા મળે છે આ મોંઘવારીના કારણે હાલમાં વતનમાં પરત આવેલા વનવાસીઓ માટે વન પેદાશો એવા ટીમરૂ પાનનો વ્યવસાય જીવન નિર્વાહ માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે મહીસાગરના આદિવાસી વિસ્તારમાં લોકો ટીંબરૂ પાનનો વ્યવસાય કરે છે ગુજરાત સરકાર દ્વારા ટીમરૂ પાનને ત્વરિત લઘુ ઉદ્યોગમાં આવરી લઈને ટીમરૂ પાનની ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાથી મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારોના ગામોમાં વસતા આ વનવાસીઓ ટીમરૂ પાનના વ્યવસાય કરી અને રોજ રોજગારી મેળવે છે પ્રકૃતિના ખોળે વસવાટ કરતા વનવાસીઓ માટે ટીમરૂના પાન થકી મળતી રોજગારી સંકટ કાળમાં વાગ્યા પર મરહમ લગાવવાનું કામ કરી આશાનું કિરણ બની છે આ સમયમાં આદિવાસી ટીમરૂના પાન એકત્રિત કરી તેને વેચી કમાણી કરવા પરવાયેલા જોવા મળે છે તે સવારે વહેલા ઉઠીને જંગલમાં જઈને છાસ ઉપર ઝાડ ઉપર ચડીને ટીમરૂના પાન તોડી ભેગા કરીને તેને ઘરે લાવી આખો દિવસ એક પાન પાન ઉપર ગોઠવી જુડી બનાવવામાં આવે છે છે આમ ઘરે બેઠા રોજગારી મળી રહે આ વનવાસીઓ સારી રોજગારી મેળવે ટીમરૂના પાન બીડી બનાવવામાં ગૃહ ઉદ્યોગમાં વપરાશ થાય છે આ ટીમરૂના પાન બીડી બનાવવામાં ગૃહ ઉદ્યોગમાં વપરાશ થતા હોય સારી જાતના ટીમરૂ પાનની દેશભરમાં સારી માંગ હોવાથી નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે ફર સેન્ટર પર ટીમરુ પાનની જમીન પર પાથરી સુકવવામાં આવે છે તાંબા કલરનો પાકો રંગ મળ્યા પછી એ તેને પેક કરીને માંગ હોય છે ત્યાં પહોંચતા કરવામાં આવે છે નિગમ દ્વારા યુનિટો નક્કી કરવામાં આવે છે એક યુનિટ પર 10 થી 15 ફર સેન્ટરો રાખવામાં આવે છે અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા